મુસાફર શું લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. કોઈ કાર્ય તમે કરો એમાં આર પાર ઉતરી જાઓ એટલે પરિણામ આવે, અને ક્રાંતિકારી હોય ત્યાં જ ભગવાન કે માતાજી આવે. પછી તત્વ એક છે, તમે નામ જુદા પાડો, રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ પેગંબર કોઈ પણ નામ લ્યો, એ ક્રાંતિ હોય ત્યાં કાયમ હું બોલું છું. એક હાથમાં માળા હોય ને એક હાથમાં તરવાર હોય ને એ જ કંઈક કરી શકે. બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં રહીએ નહીં. બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ, તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. અને ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. અને હું તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને. હું તમારા જેવો છું, મારી તાસીર જુદી છે, મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને છેલ્લી કડી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું, મુસાફર શું લહેરની વાટ લેવી છે. એવો જ્યારે ડાયરો જામ્યો છે ત્યારે મેં આ શરૂઆતમાં પણ આપણે વાત કરી હતી કે આ સંસ્કૃતિનો ડાયરો છે, સંસ્કારનો ડાયરો છે, આમાંથી કંઈક મળે છે. આપણી ઉજળી પરંપરા જળવાતી રહે, ભારતીય સંસ્કૃતિ જે છે એને વણી વણી અને ઝીણી ઝીણી વાતોમાં સંતોએ એના ભજનોમાં, કવિઓએ કોઈ લોકગીતોમાં, કોઈ વાર્તાઓમાં, કોઈ છંદોમાં, દુહાઓમાં વણી વણી અને એક એક માણસ સુધી પુગાડી, અને આવા મેળાઓ આપણા ગામડાના, આપણી આ અસ્મિતા, આપણી આ પરંપરા, આ બધું જાળવવું જરૂરી છે આપણી. અને કચ્છની ધરતી, કચ્છની વિશિષ્ટતા અદ્ભુત છે. હું ઘણીવાર કહું છું કે કચ્છડો છે ને, એ જો રણ હોય ને, રણ ત્યાં જંગલનો હોય, અને જંગલ હોય ત્યાં રણ ન હોય, દુનિયામાં ગમે ને એ દેશમાં જોઈ લેજો, કચ્છમાં રણે છે ને જંગલે છે, એ કચ્છની ધરતી છે ભલા માણસ. બીજું, રણ હોય ત્યાં હુકો પ્રદેશ હોય ત્યાં હાવ લીલો પ્રદેશ ન હોય, લીલો હોય ત્યાં હુકો નહીં, કચ્છમાં ક્યાંક હાવ હુકો પ્રદેશ અને ક્યાંક બગીચાઓ છે આવું જોવા મળે છે. આવી ઘણી બધી વિશિષ્ટતાઓ છે. પછી રણ હોય ને દરિયો ન હોય, દરિયો હોય ને રણ ન હોય, કચ્છમાં દરિયો છે ને રણે છે એવી વિશિષ્ટતાઓ. અને આ કચ્છ વાગડ ધરતી, આ એક એક ઇતિહાસ, હજી તો આપણે ઘણા બારા કાઢવા છે ઇતિહાસો આમાં પીડ્યા હોય ને, હજી ઘણું કરવું છે. કચ્છથી કબૂતર ઉડ્યું અને આવ્યું આખું મુંબઈ આવ્યું જોઈ, પણ વાલું લાગ્યું નહીં કોઈ, એ તો વાગડ જેવું વીઠલા, ભલે કચ્છથી કબૂતર ઉડ્યું અને આખું મુંબઈ આવ્યું જોઈ. એટલે એવી આ ધરા છે, એ ધરતીમાં એક એક વસ્તુ આમ મજા આવે એવી છે. માતાઓ બહેનો, આપણે કચ્છમાં આયર સમાજથી લઈ અને ઘણા સમાજ, જત સમાજ, રબારી સમાજ, ભરત છે ને, ભરત ભરે આપણે ત્યાં હજી કલાઓ બધી વખણાય, ઘણા એમ ભણેલા એવું કે એકચ્યુઅલી આ તો બધું સમય બગાડે છે ને શું છે બધું, પણ એમાં એ પરંપરા જળવાતી હતી. આપણી માતાઓ બહેનો ગામડામાં દરેક વર્ણમાં ભરતના આવું બધું હતું. શું કામે હતું જો એ તમને કહી દઉં, 12 વર્ષની દીકરી થાય ત્યાંથી એની મા, એની દાદી એને એટલું બધું મોતી પરણું ભરત આપી દેતી હતી. એ દીકરી મોતી પરોણામાં ભરતમાં એની એકાગ્રતા, જેને યોગ સાધના કહીએ, એ એટલી બધી એમાં 12 વર્ષથી લઈ અને 15, 17, 18, 20 વર્ષની દીકરી થાય ત્યાં સુધી એટલું બધું ભરત મોતી પરોણું એને આપી દેતી હતી. એ 20 વર્ષની દીકરી થાય ત્યાં સુધી એના વિચાર બીજે ક્યાંય જતા નહોતા, પવિત્રતા એમને રહેતી હતી. એટલે આપણે ત્યાં આવું બધું હતું. આવું તો કેટલું બધું છે, એટલે આપણી આ પરંપરાની બધી વાતો જળવાય. પણ એવા એક એવો સંત કે જે હુંકારા દે છે સંતની આખી, અને મહાત્મા તુલસીદાસજી કીધું, સાધુ ચરિત નવનીત સમાન, સાધુનું હૃદય સંતનું હૃદય માખણ જેવું પૂણું હોય છે. પછી તુલસીદાસજીને વિચારતું, માખણમાં તો છાશ હોય એટલે ખટાશ હોય, બીજું માખણને તળીએ તાપ કરો તો ઓગળે, પોતાને તળીએ કરો તો સંતની એના કરતાં વિશિષ્ટતા છે. સંતના હૃદયમાં કોઈ દી ખટાશ ન હોય. બીજું, માખણ પોતાના તળીએ અગ્નિ હોય તો ઓગળી જાય, સંત છે એ બીજાનું દુઃખ જોઈને પોતે ઓગળી જાય, એટલો સંતમાન માખણથી પણ વધારે સંત છે. એવી આપણી આ પરંપરા, સંતોની સાધુની પરંપરા. અને એને જેને મળ્યું છે, જે ગામના પાદરમાં આવા કોક સંતો વર્ષોથી બેઠા છે ને, એ ગામ બહુ ભાગ્યશાળી હોય છે. એની ગામની ધરતી બહુ ભાગ્યશાળી હોય છે. અહીંથી
બાપાને આપણે દાદાને તમે નામ લ્યો, હું નામ લઈ, આપણે બધે ખબર છે ઇતિહાસ વાતો, એને જ કૃપા કરે એટલું નહીં, પણ સેજનાથ દાદા શું છે એ ખબર ન હોય, સેજનાથ દાદાનું કોઈ દી નામ સાંભળ્યું ન હોય, કોઈ દી એનું ભજન ન કર્યું હોય, પગે ન લાગ્યું હોય, પ્રસાદ ન લીધો હોય, એવો માણસ અહીં પાછળથી નીકળે અને અહીં સેજનાથ દાદાની જે બોલાતી હોય અને એ ઓલાના કાને પડી જાય ને, જેને ખબર જ નથી કે આ દાદા એટલે શું છે, આ દાદા એટલે શું છે, એને કાને દાદાની જયનો એકાદો શબ્દ પડી જાય એની ત્રણ પેઢી તરી જાય, એવા સાધુની ત્રેવળ છે, એવા સંતોની ત્રેવળ છે, એવા સંતોની આયા આ માટીમાં મહેક છે. એટલે માની વંદના થોડી મેં શરૂઆતમાં ગીતો ગાયા નહોતા, મને ગમે છે એટલે થોડી વંદના હું ગીતોમાં માની કરી લો, પછી મને ફરમાઈશો છે બધું આપણે આનંદ કરશું. એટલે કે શિરે સે લોબડી અને ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ છું, મારા શિરે સે લોબડી ને ચારણ શું હોય, સંતવાણીના કલાકાર હોય, લોકગીતો પણ બધાયમાં જોડવાની વાત આવે, તોડવાની નહીં.
પણ એમાંથી કોઈ તોડવાનું કરતું હોય એના માટે અમારે કટાક્ષ કરવો જરૂરી છે. એટલે બંગાળમાં એક વાંદરી ફાટી ઢુવાડે ગઈ છે. બંગાળમાં રામનું નામ નથી લેવા દીધી. બોલો, ઈ આમ ગાડીમાંથી એઠી ઉતરી જાય, કોક રામ રામ એમ બોલે ને એટલે એઠી, જય શ્રી રામ બોલે તો એઠી ઉતરી જાય. અને જોય બોંગલા, બોલો જોય બોંગલા, જોય બોંગલા.